रामायण लक्ष्मण का संवाद से वाल्मीकि रामायण बंदे भाई बात करे से क्या हनुमान छे एक एक कुछ चोखू बोले जो कि सारा मानो तो चोखू बोले નગીનતા તારીખ માટે પર હું લખતો હતો ત્યારે મને શબ્દ શું થયો આખા બોલા અને ચોખ્ખા બોલા તો આ બુદ્ધિમતા મનુષ્ય કોણ અગ્નિની કવિતા યાદ કરી શક્યા હોત કે ભૌતિક ભૂલાય જાય આપાતકાળમાં ભૌતિક ભૂલાય જાય પણ ભૌતિક કોણ શબ્દ ને જે ગૌરવ આપી શકે એ કવિતા વર્ષો પર વાંચી હતી કોઈ જર્મન કવિ કવિની હતી નામ ભૂલ્યું તો વાંધો નહીં પણ જેનું ભી તમે ઈર્ષા ઈર્ષા કેવું ગમે એવી પંક્તિ હતી કે શબ્દ છે એ તો ધૂળમાં અને બજારમાં રજોટાયેલો શબ્દ છે પણ જયારે એને મારી કવિતામાં લઉં છું ત્યારે એ શબ્દને એનું કૌભાંડ પાછું આપું તો આ જે શબ્દને એનું ગૌરવ મળતું એનું કૌભાંડ પાછું આપવું કયા અભિગમ એ ચાલશે ધર્મ એ નક્કી કરશે મિલકતની જે સંસ્થા એ નક્કી કરશે અરે આ નકામું નઠારું રાજ્ય એ નક્કી કરશે શબ્દનો અર્થ અને શબ્દનો ગૌરવ આ પ્રશ્ન છે એટલે જેણે સરસ કર્યું અને આપના વક્તવ્યમાં પણ સંકેત હતો કે જ્યાં ધર્મશાસ્ત્રનો ઇલાકો અને હદ પૂરા થાય છે ત્યાંથી સાહિત્યનો ઇલાકો હદ પણ થાય છે ધર્મશાસ્ત્રની બનાવેલા બંધ્યાર એની ગુંજાસ નથી જે સાહિત્યની છે જે સર્જકતાની છે આજે અશોકજીએ જે વાત કરી એમાં સાહિત્યની આ ગુજરાત શબ્દ પર ભરોસો બની છે તે વાત એનો બહુ જ આદર સાથે આપણે સ્વીકાર કરીએ છીએ અને આપણે પણ એક પ્રકારે ગૌરવાન્વિત અનુભવીએ છીએ કે આ સમયના આપણે સાક્ષી શરૂઆતમાં થી રચના વંચે એક સમય સંગ્રહ એમાં ત્રીજી પંક્તિ હતી સમયને પૂછીને આમ તો સમય એમના અનુરોધ પણ ગમી નતો ગયો અને મારે સંભવાનું છે પણ એમની પંક્તિ હતી સમય મુજે શીખાવો કૈસે ભર જાતા હે ગાવ પર એક અદૃશ્ય હાંસ ડૂબતી રહેતી એક જીવનતા પર એક અદૃશ્ય માસ તૃપ્તિ રહેતી જીવન પર આ અદૃશ્ય માસ નું વરદાન આપણને બધાને મળો આ અદૃશ્ય માસ નું વરદાન આપણને બધાને મળો જો એ જીવન નહીં હશે તો તો એક સત્યની ખોજ એક નવી દુનિયાની ખોજ એનો ધક્કો એ ક્યાંથી વાગશે જો જીવન નહીં હશે ये सारे टोल फ्री लाइन ना जो व्याख्यान आप हैं एमा केंद्र शुरू करो मैंने तो कि शुरुआत तो आपने बता कौन सी है टोल फ्री सुनाई एक सलामत बंदर का छोड़ी अने मध्यरिया में जिन्हें जिन्हें झुका भी शे अने नवा नवा बंदरों ने शोध मार के चाले थे ये भी आप मनुष्य जाते नहीं यात्रा से इतने નવી દુનિયાની ખોજ એને માટે એને માટે જે જીવન એ અદ્રશ્ય પાસ દુખતી રહેતી જીવન પર સર દેશમાં અત્યારે જે એક જુદા જ પ્રકારે નવા વિમર્શ માટે સ્થાપિત વ્યવસ્થાનો પ્રતિકાર એનો એક નવો અવાજ જે ઉભો થયો છે એ અર્ધ પરિભાષિત છે અપરિભાષિત છે સંમિશ્ર છે પણ એક નવા વિમર્શ માટેનો એક અવાજ છે એક ખોજ છે એક છટપટાવ છે અને એ જે અવાજ એ જે ખોજ એ જે છટપટાવ એમાં
એક સુર આત્મ પણ મળ્યો અને અમને પણ સારું લાગ્યું કે અમે સેતુ બંધની કોઈ શોધવા નીકળ્યું. શું કહીશું છેલ્લે? સમય ની વાત કરી ને, સમય થી અનુરૂપ હતા. મહાભારત ને આપણે યાદ કરી, મહાભારત નું અદભુત અર્થઘટન તો વિનોબાજી એ કર્યું. સંત અને વસંત માં જે ફરક હોય, મૌન નો જ કહ્યું. જયારે વિજય થાય છે અને શાસક આવે છે, શાસન એ વખતે અનુશાસન પર્વ શરૂ થાય છે. એ શાસન જે છે તેને અનુશાસન માં રહેવાનું પર્વ, શાસન જે છે નાગરિક ધર્મ છે તે હું સમજો. મહાભારત છે કે મોટામાં મોટી કથા એક જ છે અને તે સમય ની, અને આ જે સમય ની કથા એનું મનુષ્ય જાતિ માટેનું સ્વારસ્ય શું છે? સાહેબ ઈતર છે જે એ ઋષિકેશનો ઉગાડ જે કર્યો કે બેસ્ટ ઓફ ધ ટાઈમ્સ, વર્સ્ટ ઓફ ધ ટાઈમ્સ, દરેક દરેક સમય ઉત્તમ છે, દરેક દરેક સમય પડકાર ભર્યો છે. બેસ્ટ ઓફ ધ ટાઈમ્સ, વર્સ્ટ ઓફ ધ ટાઈમ્સ, આ બેસ્ટ અને વર્સ્ટની કલકત્તા છોડીને ગુજરાત આવતા મેઘાણીએ લખ્યું હતું તેમ અંધકાર અને પ્રકાશ વચ્ચેની જે મારામારી, એ મારામારીમાં રામ ભરોસે નહીં, રાજ ભરોસે નહીં, પણ શબ્દ ભરોસે ચાલવા આપણે. સંસ્થા કે લીએ ઓર ઇસ અહેમદાબાદ શહેર કે લીએ બહુત હી મહત્વપૂર્ણ હૈ. સાહિત્ય કાર કોઈ અવકાશ મેં બેઠા નહીં. સાહિત્ય કાર ભી જૈસે કિ ભૂમિકા કામ સબકે સભી કો એસે સાહિત્ય કો એસે શબ્દ કો સમાજ કો એક નહી ઊંચાઈ પે લઈ જા સકે. ઇસ બાત કો હમ હમેશા હમારે કાર્યક્રમો મેં હમારે સભી કામો મેં યાદ રખેંગે ઓર ઉસકો આગે લે જાયેંગે. આજ વાજપેયી જી આયે ઉસકે લીએ મેં ઉનકી બહોત બહોત આભારી હું.
एक ही ईमेल में मैंने 10 मिनट में मुझे जवाब वापस भेजा कि मैं आ रहा हूँ। तो बहुत ही आसानी से बहुत सरल व्यक्तित्व है, ये बहुत ही बड़ी खुशी की बात है। प्रकाश भाई का तो मुझे आदाब मानना कि नहीं मानना है, लेकिन प्रकाश भाई तो हमारे ही हैं। लेकिन ये बहुत ही उचित संयोजन रहा कि इनके पीछे प्रकाश भाई बोले, तो पूरी बात को इतनी खोल कर उन्होंने रख दी कि सच में ये एक अनूठा अवसर बन गया। इस समय मैं सभी यहाँ पे उपस्थित सभी का भी बहुत आभार मानती हूँ, विद्यापीठ के कुलपति लीला भाई का, राजू भाई का, इंदिरा भाई का, और यहाँ जहाँ भी देखूंगी वो प्रकाश हमारे ट्रस्टी है, बहुत सारे लोग यहाँ पे हैं और आप सब लोग आए हैं, और हरेक के काफी लोगों के शब्दों में शक्ति है, चाहे साहित्य के हो या साहित्य के न हो, तो ये सब लोग यहाँ पे आए हैं, उसके लिए मैं सबका आभार मानती हूँ। एक छोटी सी बात मुझे यहाँ ये भी आप सबके ध्यान पे लानी है कि आपको एक छोटी सी नोट सबको सर्टिफिकेट की गई है, और वो नोट करीबन एक हफ्ते में यहाँ ज्योति जुमानी ने तैयार करके दी है, और बहुत काम उसने इस पत्र में किया है, तो मैं उसके लिए यहाँ आभार मानती हूँ, और आप सबका आभार मान के मैं ये कार्यक्रम को ना
ना नहीं बोल रहे तो Gracias.